नेक्स्ट क्वेश्चन मित्रों, डी ग्लूकोज, डी ग्लूकोज नी प्रक्रिया लखवानी छे। तो डी ग्लूकोज कोने कहेवाय? पहला 6 कार्बन दर्शावी दो, 3 4 5 અને 6 બરાબર। નીચે ઉપર CHO લખી નાખો, નીચે CH2OH લખી નાખો, પછી યાદ રાખવાનું છે આપણે જે લેક્ચર ની અંદર ચર્ચા કરી હતી ને, આ રાઈટ લેફ્ટ રાઈટ રાઈટ ચાલતા હોય ને, રાઈટ લેફ્ટ રાઈટ રાઈટ એવી રીતે ચાલ। અહીંયા રાઈટ OH, અહીંયા લેફ્ટ OH, અહીંયા રાઈટ OH, અહીંયા રાઈટ OH, અહીંયા આવી ગયો H, અહીંયા H, આ આવી ગયા H અને આ આવી ગયા H। હવે આની રિએક્શન HI, HI ને ગરમી આપો એટલે ભૂકા બોલાવી દે, પ્રબળ રિડક્શન કરતા છે। કારણ કે અહીંયા અહીંયા શું થવાનું છે જોજો, થોડુંક ડીપમાં જઈએ બરાબર, જે લખવું તમારા માટે થિયરી માટે જરૂરી નથી પણ સમજો તમે। અહીંયા આઈ માઇનસ છે, જે કેમાં જવાનો, આઈ ટુમાં જવાનો ને, આઈ માઇનસ છે, ટુ આઈ માઇનસ, તો આઈ ટુમાં જવાનો। માઇનસ વન થી કેમાં જાય? ઝીરો। માઇનસ વન થી ઝીરોમાં જાય એટલે શું થાય? ઓક્સિડેશન। તો બીજાનું શું કરે? એ રિડક્શન, મતલબ કે એને હાઇડ્રોજન આપશે, જેટલા જોતા હોય એટલા હાઇડ્રોજન આપશે, જેટલા જોતા હોય એટલા હાઇડ્રોજન આપશે। તો અહીંયા સંપૂર્ણ રીતે બધી જગ્યાએ ઓક્સિજન દૂર કરી નાખશે, રિડક્શન કરશે। તો CH3 એક બે ત્રણ ચાર પાંચ અને છ નોર્મલ હેક્ઝેન તમને પ્રાપ્ત થશે, સરળ શૃંખલામાં, સરળ શૃંખલા, નોર્મલ હેક્ઝેનની તમને સરળ શૃંખલા પ્રાપ્ત થવાની છે। ડી ગ્લુકોઝની પ્રક્રિયા કરી ત્યારે શું થાય? તો આ થાય, અને આનાથી સાબિત થાય છે કે ગ્લુકોઝની અંદર રહેલા સરળ શૃંખલા પ્રાપ્ત થાય જેનાથી તારણ કાઢી શકાય કે ગ્લુકોઝમાં રહેલ 6 કાર્બન સરળ શૃંખલા ધરાવે છે। ક્લિયર? બધા પોઈન્ટ મેં તમને અહીંયા દર્શાવી દીધા, છેલ્લે આવશે પૂર્ણ વિરામ। ક્લિયર?